જળમગ્ન વિરમગામ શબ્દ એટલે કહી રહ્યો છું કે ઉપરવાસના પાણી હજી યથાવત જ છે અને અમે પહોંચ્યા છીએ વિરમગામનો ધનાઢ્ય વિસ્તાર એટલે પોપટ ચોકડી અને અત્યારે શ્રી પંચમુખી હનુમાન સર્કલ અને વધુમાં વિકસતો એરિયા અને એનાથી વધુ ન્યૂ વિરમગામની હાલત ઉપરવાસના પાણી હજી યથાવત છે અને આપ જોઈ શકો છો અહીં વિવિધ સોસાયટીઓ આવેલી છે. નવોપરું છે, નવોપરા વિસ્તાર નામનો એક રહેણાંક વિસ્તાર છે, કુંવરબા પાર્ક છે, રિદ્ધિસિસી સોસાયટી છે, આરટીઆઈના દ્રશ્યો તમે જોઈ શકો છો. સમગ્ર વિસ્તારમાં ઢીંચણ સમાળા પાણી છે, સ્મશાન છે, ઢીંચણ સમાળા પાણી અને વિરમગામનો ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર એટલે કે આરટીઆઈ ની હાલત સમગ્ર મેદાનમાં પાણી છે. વિરમગામ તંત્રની બેદરકારીના કારણે અત્યારે સમગ્ર અડધું શહેર પાણીમાં ફેરવાયું છે અને ઉપરવાસના પાણી પણ યથાવત હોવાના કારણે આ પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો. અત્યારે સવારથી એક ઝાપટું પડ્યું હતું અને ઉઘાડ નીકળ્યો હતો. વિરમગામ સિટીમાં પણ અત્યારે જોવા જઈએ તો ગોલવાડી દરવાજા, માંડર રોડ અમે ત્યાંથી થઈને આવ્યા અને બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં આજે પાણીનો ફ્લો વધ્યો છે. ઉપરવાસના પાણી હજુ પણ યથાવત છે અને અનેક રહેણાંક વિસ્તારો છે. વેપારીઓને કરોડોનું નુકસાન છે. વેપાર ધંધા છેલ્લા 3 દિવસથી વ્યવસ્થિત ચાલતા નથી ગામમાં. ઉપરવાસના વરસાદ સમગ્ર ગુજરાતની સાથે વિરમગામને પણ વરસાદે ઘમરોળ્યું છે અને જેના કારણે કહેર સાબિત થયો છે. અમે સતત સંદેશ અને ડિજિટલ પ્લેટફોર્મ જે જીટીવી ન્યૂઝ અમે જેના માધ્યમથી સતત જ્યારથી વરસાદ પડ્યો ત્યારથી અમે સતત ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ અમે કરી રહ્યા છીએ અને અમે તાગ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને અધિકારીઓ સુધી આ વસ્તુ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે તમે 3 દિવસ સુધી વરસાદ વિરામ લીધો છે છતાં આ પાણીનો નિકાલ કેમ થતો નથી. આ જોઈ શકો છો આરટીઆઈ ઔદ્યોગિક તાલીમ સંસ્થા સમગ્ર જે પટાંગણ છે અને મેદાન છે. અમે અહીંયા જતા નથી કારણ કે પહેલી પ્રાયોરિટી રહેણાંક વિસ્તારને પણ આપવી જોઈએ.
કાકા કયો વિસ્તાર છે આ જે છે અને ઉપરવાસનું પાણી ભરાયું છે શું કે છે? મૂળભા વિસ્તાર છે. કેટલા દિવસથી પાણી આવ્યું? આ પાણી આવ્યું 3-4 દિવસથી આવ્યું. વરસાદ કેટલા દિવસનો બંધ છે? વરસાદ તો 5 દિવસ બંધ થયો. પાણી કેટલી અંદરની સ્થિતિ શું છે? અમે હમણાં આવીએ છીએ, અમે બીજા એક વિસ્તાર થોડીક વધારે તકલીફ છે અહીંયા જઈએ છીએ, પણ તમે અંદરનો થોડુંક માહિતી આપી દો. અહીંયા પાણી બહુ ભરી ગયું છે, બધા ઘરમાં પાણી પીઈ ગયા છે, બધા ખાલી ખાલી કરીને બહાર ગઈ જતા રહ્યા છે બધા. કોઈ કાઉન્સિલર તમારે આવ્યું? કોઈ કાઉન્સિલર તમે મત આપ્યો છે ને? ના, કોઈ આવ્યું નહીં. કોઈ નહીં આવ્યું? કોઈ નહીં. તો કોઈ અંદર ઘરમાં પાણી ઘૂસી ગયા? ઘરમાં પાણી ઘૂસી ગયા. કેટલા ઘરો હશે? ઘરો અહીંયા છે વધારે, પણ 200 ઘરો ખરા બધા. બરોબર. એમાં 50% પાણી વધ્યું કે ઘટ્યું? પાણી જાનું વધે છે. વધે છે ને? વધે છે. ઘટતું નથી હે ને? ઘટતું નથી. દાદા તમારે અત્યારે શાકભાજી લેવા કે કોઈ જવું હોય આથી બહુ તકલીફ પડે, જવા દૂધ દહીં કેવી ક્યાં કરીએ? તો ખાદ્ય ચીજો માટે તકલીફ પડતી હશે લેવા જવા માટે? ખાવા માટે બહુ તકલીફ પડે, લેવા જવું છે, બધું પલળી ગયું, સામાન પલળી ગયો બધો. અહીંયા આવો, તમે અહીંયા આવો. એક બેન છે સ્થાનિક રહીશ છે, બેન સાથે વાત કરશું. બેન શું કહેશો, આ વિસ્તાર કયો છે અને જે આ ઉપરવાસનું વરસાદી પાણી આવ્યું છે? પાણી અમારે પરામાં ભરાઈ ગયા ને સાહેબ, અમારા કાચા મકાન હતા, પાણી ભરાઈ ગયા એટલે અમે બહાર નીકળી ગયા છીએ. કેમ કે અમારે આગળ પાછળ કોઈ નથી, બે માં દીકરી છે. તો અમને સાહેબ ભાડે લીધું, પૈસા પૈસા નહોતા તો અમે 2500 રૂપિયા ભાડું ભરીને. કયો ઓવર લાગે આ? કુંવરબા પાર્ક કહેવાય. બીજા નંબર નો ઓવર છે ને? હા. અને શું આ કાઉન્સિલર બાઉન્સિલર કોઈ આવ્યા નહીં? કોઈ ફોન બોન કરીને પૂછતા નથી? કોઈ કઈ પૂછતા નથી, કઈ કહેતું નથી. અમે અહીંયા ઉભા રહી તો કોઈ અમુક કવરી દેવા આવે, નકર અમે હોય તો ખાઈ સાહેબ, ના હોય તો અમે ક્યાં લેવા જઈએ? મજૂરી કરીએ અમે, બોલો અમે ક્યાં જાય? આવા પાણીમાં અમે ક્યાં મજૂરી કરવા જાય? હું રાંડીભાઈ હું, મારે આગળ પાછળ મારે દીકરો નથી, 3 દીકરીઓ છે. અને પરામાં રહું, પરામાં હું બહાર નીકળી ગઈ. કેમ કે મારે મારી વસ્તુ મારી બધી સાહેબ મારી એટલી બગડે છે ને પરાની માલ પર, મારે શું કરું? મારે બહુ નુકસાન છે પલાળની અંદર, મારો બધો સામાન મારો બધે પલળી ગયો. જેટલું મારામાં તાકાત હતી એટલું લઈને બહાર નીકળી ગઈ સાહેબ. મારે રહીશો પોતાની વ્યથા જણાવી રહ્યા છે. ગુજરાત વિકાસના મોડેલ તરીકે જાણીતું છે. વિરમગામની હાલત એવી છે અને ગુજરાતની પણ એવી છે. કહેવાનો મતલબ કે આટલી આટલી બધી ટેકનોલોજી હોવા છતાં પરિસ્થિતિમાં સુધાર ના આવે તો કંઈક સમજવું જરૂરી છે. અહીંના વિસ્તારો ફરતી તમને જણાવી દઉં કે અહીં કુંવરબા પાર્ક છે, નવાપરા વિસ્તાર છે, નવી નવનિર્માણ બધી સોસાયટીઓ અનેક સોસાયટીઓ આવેલી છે. એટલે નીચાણવાળો વિસ્તાર છે આપણે સમજી શકીએ છીએ, પણ આ પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા હવે કોઈ દેખાતી હોય નહીં એવું મને લાગી રહ્યું છે. ભારત માતા કી જય, વંદે માતરમ. સ્થાનિકો એવું કહી રહ્યા છે કે વિરમગામના નગરપાલિકાના કોઈ સદસ્ય હજી સુધી ફરક્યા નથી. તમે જેને મત આપો છો, એકમાત્ર વિરમગામના ધારાસભ્ય, વિરમગામના પનોતા પુત્ર, એ ગઈકાલે સમગ્ર મોનિટરિંગ ઉપર નજર રાખી રહ્યા હતા અને કાલે એમને પરિસ્થિતિનો તાગ મેળવવા પણ અનેક જગ્યાઓએ બાઇક લઈને નીકળ્યા હતા. પરંતુ ખાસ મહત્વનું એ છે કે વિરમગામના જે કાઉન્સિલરો છે વર્ષોથી ચૂંટાવતા આવ્યા છે, એક વખત, બે વખત, 3 વખત, અમુક તો 4-4 ટર્મ વખત આવ્યા છે, પણ સિંગલ ફોન કોઈ રહીશોને કર્યો ફોનથી રૂબરૂ ના આવી શકે. બરાબર છે પરિસ્થિતિ, બાકી તો રૂબરૂ આવવું જોઈએ.
મંત્રીઓ તંત્રીઓ અને સંત્રીઓ રૂબરૂ આવતા જ હોય છે. તમામ અત્યારે હોદ્દાઓ અત્યારે સાઈડમાં મૂકીને પહેલાં વિરમગામના છીએ એના માટે તો જવું જ જોઈએ. છૂટાયેલા હોય કે અધિકારીઓ હોય કે જે હોય, ક્યાં હે હાલ, ક્યાંથી આવ્યા તમે? એવું છે, બહુ પરિસ્થિતિ ખરાબ છે. કાલ અમે અહીંયા બહુ અધિકારીઓ આવ્યા હતા, એક પેલા સાહેબ આવ્યા હતા કાલે, પોલીસ આવી હતી ને. પોલીસ તો સેવા માટે છે ને, અહીંયા પોલીસ આવે જ ને. શું આમ તમે હાલત કેવી છે? આમ જો તો તેલ લેવા ભઈના હતા. એવું? ખાવા પીવામાં તકલીફ તો જાય એવું છે નહીં. ખાવા પીવાની તકલીફ ફરી? ખાવા પીવાની લેવા જવું પડે આપ ઉપર ચોકડી ની. અહીંયા બધે હાલીને બૈરા આવી ના ક્યાંથી?